वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 55मु भगवान श्रीहरि सरदार नगर में बिराजमान छे। सरोवर में स्नान करी सवारी साथे नगर में पधारशे ए वर्णन आ तरंग में आपणे श्रवण करीशुं। मध्य निशे भयता हिलगा कराए श्री हरि गान पीछे पोढ़े पलंग पर करुणा निधि भगवान पीछे पोढ़े पलंग पर करुणा निधि भगवान। मध्य रात्रि थई त्यां सुधी करुणा निधि भगवान श्री हरिए कीर्तन गवड़ाव्या अने पछी त्यां वेला बधा भक्तों ने सुई जवा रजा आपी स्वयं श्रीहरि पलंग उपर पोढ़ी गया। बधा संतो भजन करता करता आनंद पामी श्रीहरि पासे बेसी रह्या। ज्यारे सवार थयो त्यारे सहु पेला संतो उठ्या। स्वामीनारायण स्वामीनारायण आवो नाम मंत्र बोलीने सहु भजन करवा लाग्या। मुक्तानंद स्वामीए सरोद हाथमां लीधो अने बधा ज रागोमां उत्तम गणातो भैरव राग गंभीरपणे गावा लाग्या। मुक्तानंद स्वामीनो ते भैरव राग सांभळीने श्रीहरि जाग्या। हजी रात चार घड़ी बाकी हती। श्रीहरिए ते भैरव रागनु कीर्तन एकाग्र मनथी सांभळ्युं। मुक्तानंद स्वामीनी प्रेम भावनाने जोता अने विचारता ज रह्या। तेमनी अनंत अने अपार श्रद्धा जोईने वारंवार स्वमुखे तेमना वखाण करता हता। जेना रात अने दिवस हरि भजन में वीते आवो जे जन्म तेज खरो जन्म छे। हरि के भजन में रुचि भई जाकू हरि के भजन में रुचि भई जाकू वेद पुराण स राहत ताकू सब साधन को फल सो पायो सब साधन को फल सो पायो हरि में जाको चित ठरायो हरि में जाको चित ठरायो। जेने भगवानना भजनमां रुचि थई छे वेदो अने पुराणो तेना वखाण करे छे जेनुं चित्त भगवानमां स्थिर थयुं होय तेने बधा ज कल्याणना साधननुं फळ मळी गयुं छे एम जाणवुं। तमे विचारो मध्यरात्रि सुधी महाराजे कीर्तनों गवड़ाव्या अर्धी रात सुधी
પછી સંતો ભક્તોને સુવા જવાની આજ્ઞા કરી. મહારાજનું ભજન અને સ્મરણ કરતા કરતા સંતો પોઢી ગયા. મુક્તાનંદ સ્વામી તો કેટલી વાર સૂતા હશે, તુરંત જાગ્યા. સંગીત શાસ્ત્ર પ્રમાણે સવારના સમયનો રાગ એટલે ભૈરવ, એનું નામ જ છે ભૈરવ. અને આમ દુનિયામાં પણ ભૈરવ આવે એટલે બીજા બધા ભાગી જાય, રાગોનો રાજા કહેવાય. અને સવારના પહોરમાં એ ભૈરવ રાગના કીર્તનો મુક્તાનંદ સ્વામીએ પ્રભાત્યા ગાવાનું શરૂ કર્યું. મહારાજ જાગ્યા. મુક્તાનંદ સ્વામીની અપાર અને અતૂટ શ્રદ્ધા જોઈને વિચારવા લાગ્યા, શ્રીજી મહારાજ જે વિચાર કરે છે, શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના વખાણ કરે છે. ભક્તને ભગવાન પ્રત્યે ભાવ થાય આવા ઘણા પ્રસંગો આપણે જોઈએ છીએ, પણ જેની ભક્તિને જોઈને ભગવાનને ભાવ થાય એવા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીની શું ભક્તિ હશે. એટલા માટે ગુરુજી સરસ ઘણીવાર સભામાં કહે છે, આપણે ભગવાનને યાદ કરીએ એ ભક્તિની શરૂઆત છે, પણ ભગવાન જ્યારે આપણને યાદ કરે ને ત્યારે સમજવું હવે ભક્તિની સમાપ્તિ થઈ ગઈ, ધી એન્ડ આવી ગયો. ભરત સરી સકો રામ સનેહી જગ જપ રામ રામ જપ જેહી. આખી દુનિયા રામનું ભજન કરે અને ભગવાન શ્રી રામ પણ જેનું ભજન કરે એ કોણ? ભરતજી. ભરત સરી સકો રામ સનેહી. તુલસીદાસજી મહારાજે એમ કહ્યું કે ભરતનું નામ આવે ને ભરતને કોની ઉપમા આપવી, એનો પ્રેમ કેવો હશે, એની ભક્તિ કેવી હશે. દુનિયા જેનું ભજન કરે એ રામ અને રામ પણ જેનું ભજન કરે એ ભરત. એમ જગતના જીવ પ્રાણી માત્રને જેમાં ભાવ થાય પ્રેમ થાય એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ. પણ ભગવાન શ્રીનું હૃદય પણ જે સંતને જોઈ જે સંતની ભક્તિને જોઈ રાજી થઈ જાય એ સંત એટલે આપણા આદિ ગુરુ મુક્તાનંદ સ્વામી. ગુરુજી એટલા માટે કથામાં વારંવાર કહે છે, મોટા મહંતો મોટા સંતો મોટા મંદિરો મોટા મઠો હિમાલય જેવા ડુંગરો મોટા તીર્થો મોટી નદીઓ મોટા નગરો જે પરમાત્માના ચરણને રોકી ન શક્યા એ નાના નીલકંઠ વર્ણી મુક્ત મુનિની સાધુતા જોઈને કાયમને માટે બંધાઈ ગયા. મુક્તાનંદ સ્વામી માટે કહેવું હોય ગમે એટલું કહેવું હોય ઓછું જ પડે, ભગવાન અનંત છે એ મુક્તાનંદ સ્વામી જેવા સંત એ પણ અનંત અને અપાર છે. પરંતુ મારે જે કહેવું છે ને, હરિ કે ભજન મે રુચિ ભઈ જાકુ વેદ પુરાણ સરાહત તાકુ. જેને ભગવાનના ભજનમાં રુચિ થઈ છે વેદો અને પુરાણો એના વખાણ કરે છે, કલ્યાણ માટે જે કંઈ કરવા જેવું છે એ બધું એણે કરી લીધું છે. સબ સાધન કો ફલ સો પાયો હરિ મે જાકો એ ચિત ઠરાયો હરિ મે જાકો ચિત ઠરાયો. જગતમાં ભટકતા ચિત્તને ભગવાનમાં જો અટકાવી શકીએ ને તો બીજું કંઈ કરવાનું છે જ નહીં. આ દુનિયાની ઉપાધિ માત્રનું કેન્દ્ર બિંદુ માણસનું મન છે. દુનિયાની બધી ઉપાધિનું એપિસેન્ટર માણસનું મન છે. તમામ દુઃખનું મૂળ માણસનું મન છે અને સુખનું મૂળ પણ માણસનું મન છે. એટલા માટે હું રાજ્ય અમદાવાદના આ મનનો કોઈ ન પામે પાર સવળા માર્ગે અવળું ચાલે અવળા માર્ગે સવળું.
સવળા માર્ગે અવળું ચાલે, અવળા માર્ગે સવળું, આ મનનો કોઈ ન પામે પાર, ક્યારેક તો કાળમીંડ પથ્થર. આ મન કેવું છે? ક્યારેક તો કાળમીંડ પથ્થર, ક્યારેક તો પાણીની ધાર, આ મનનો કોઈ ન પામે પાર. એક જ વીણા, એક જ વીણા, પણ વિધવિધ તાર, આ મનનો કોઈ ન પામે પાર. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. અર્જુને પણ એ જ મૂંઝવણ ભગવાન કૃષ્ણ સામે હાથ જોડીને રજૂ કરી. એ મન બડા ચંચલ હે, કેસે ઇસે સમજાવું, જીતના ઇસે સમજાવું, ઉતના હી મચલ જાયે. કેટલી અદ્ભુત વાત આવી! ભગવાન શ્રીહરિ એમ કહે છે, જેની રાત અને જેનો દિવસ ભગવાનના ભજનમાં વીતે છે, એનો જીવન ધન્ય છે, એનો જન્મ સાર્થક છે. વિતાવસુ જીવન હરિ ગુણ ગાનમાં, એ અમૃતમય ભક્તિ રસ પાનમાં. વિતાવસુ જીવન હરિ ગુણ ગાનમાં. વાલા ભક્તો, આ બધા માર્ગ છે ને અધ્યાત્મ જગતના, જેટલા જુદા જુદા માર્ગ છે, કથા કરવી, કથા સાંભળવી, આરતી કરવી, પૂજા કરવી, ધ્યાન કરવું, ધર્મ નિયમ પાળવા, આ બધા સાધનો અંતે આપણને ભજન તરફ વાળનારા છે. એ બાને થોડા આપણે યુઝ ટુ થઈએ, એ બાને થોડા આપણે ટેવાઈએ, એ બાને થોડા આપણે ભગવાન તરફ વળતા થઈએ, ભગવાનનું સ્મરણ કરતા થઈએ. ભજન એટલે શું? પ્રેમથી ભગવાનને સંભાળવા, એનું નામ ભજન. આજે એક નાની વાત કરી દઉં તમને. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ છે, ત્યાર પછી પણ મોટા મોટા સંતો પ્રગટ થયા. પહેલી પરંપરા તમે જુઓ, મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામી હતા, ગુણાત્યાનંદ સ્વામી હતા, પ્રસાદાનંદ સ્વામી હતા, અદ્ભુતાનંદ સ્વામી હતા, બાલમુકુંદાન, પછી બીજી પરંપરા બાલમુકુંદાસ સ્વામી હતા, નિર્ગુણદાસ સ્વામી હતા, આ બીજી પરંપરા. ત્યાર પછીની ત્રીજી ચોથી પરંપરા તમે જુઓ, માયતાનંદ બ્રહ્મચારી હતા. આ બાજુ મોટા મોટા જે સદગુરુ સંતો થયા, ત્યારથી આજ દિવસ સુધીની પરંપરા, આપણા ગુરુજી છે, બીજા મોટા મોટા સારા સંતો છે, જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા હોય, ધાંગધ્રાવાળા રામકૃષ્ણદાસજી સ્વામી હોય, જે સારા સારા સંતો સંપ્રદાયમાં, ધ્યાની સ્વામી હમણાં ધામમાં સ્વામી ગયા, આવા મહાન સમર્થ સંતો જે કોઈ છે, રાજકોટ ગુરુકુલના દેવકૃષ્ણદાસજી સ્વામી હોય, માધવપુરી સ્વામી હોય, પણ બધી જગ્યાએ તમે જુઓ સારા સંતો શું કરાવે, શું કરાવે દાદા? ભજન કરાવે. વચનામૃત સૌથી પહેલું ગઢપુર પ્રથમ પ્રકરણનું પહેલું સંતોની જાયગામાં રાત્રિને સમયે સભા ભરાઈને બેઠી હતી. એનો અર્થ છે કે અડધી રાત સુધી મહારાજ કથા વાર્તા પણ કરતા, અડધી રાત સુધી મહારાજ ભજન પણ કરતા, અડધી રાત સુધી મહારાજ એકાંતમાં બેસીને ધ્યાન પણ કરતા. વચનામૃતમાં જ્યાં જ્યાં તમે નજર કરો, મહારાજને કેટલો બધો આગ્રહ હશે. વચનામૃત ગઢપુર પ્રથમનું 37મું, નારદજી જેવો ગુણવાન હોય પણ તેને ભગવાનની ભક્તિ ન હોય તો અમને ગમતો નથી. નારદજી સાથે સરખાવીને વાત કરી. લોયાનું વચનામૃત 7મું, મહારાજ એમ કહે ભક્તિ એટલે શું? તો શ્વેતદ્વીપવાસી નિરન્ન મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદી નાના પ્રકારની પૂજા સામગ્રી એ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમજ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનનાદિકે કરીને કરે તેને ભક્તિ કહીએ. બ્રહ્મરૂપ થઈને પ્રત્યક્ષ ભગવાનની ચંદન કે પુષ્પ કે પછી શ્રવણ કે મનન, કોઈ પણ રીતે ભક્તિ. આપણે ભગવાનને યાદ કરીએ છીએ, આ કથા કરું છું એ કીર્તન ભક્તિ છે, તમે કથા સાંભળો છો એ શ્રવણ ભક્તિ છે, તો મહારાજ માટે કોઈ હાર બનાવે છે એ પણ ભક્તિ છે ને?
આ બધાના પ્રકારો છે, બહુ ધ્યાનથી સાંભળજો. હા, આજે જ આપણા નોર્થ કેરોલિના વાળા જીતેન ભગત એમના ઘરેથી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે, એટલા સરસ મજાના હાર બનાવીને મોકલ્યા છે. ભક્તિના પ્રકાર છે, કેટલા દૂર છે છતાં એને ખબર છે કે મહારાજનો પ્રાગટ્ય દિવસ આવે છે. મહારાજને આપણે ગિફ્ટ તરીકે સરસ મજાના સૂકા મેવાના સારા હાર બનાવી મહારાજ માટે મોકલ્યા, પત્ર લખીને મોકલ્યો છે. સાથે આપણને આનંદ થાય, ધન્ય છે એનું જીવન, શ્રીજી મહારાજ કહે છે, જેનો દિવસ અને રાત ભગવાનના ભજનમાં વીતે છે. જેને ભગવાનના ભજનમાં રૂચિ થાય છે, વેદો અને શાસ્ત્રના વખાણ કરે છે. મારે જે વાત સમજાવી છે ધ્યાનથી સાંભળજો. આપણા સાધન છે ને એનો મહિમા જેટલો નથી ને એના કરતા વધારે આપણે કેવી રીતે કરીએ છીએ એનો મહિમા છે. ભજન એટલે શું? ભગવાનને પ્રેમથી સંભાળવા એ ભજન છે. કથા કરીએ છીએ અને ભગવાન સંભાળીને કરીએ છીએ એ જુદી વસ્તુ છે. કથા કરીએ છીએ અને ભગવાનને સંભાળીને કરીએ છીએ જુદી વસ્તુ છે. કથા સાંભળવી અને ભગવાનને સંભાળીને સાંભળવી બે જુદી વસ્તુ છે. જગતમાં એવું છે, પૈસા ગણતો હોય ને તેનું મન ક્યાં હોય? પૈસામાં જ હોય. ખાતો હોય ને તેનું મન ક્યાં હોય? થોડું બોલો જલ્દી. ખાવામાં જ હોય. રડતો હોય ને તેનું મન ક્યાં હોય? હા, સાચી વાત છે, નકર રડવું આવે. એનું મન ક્યાંક બીજે ભટકતું હોય સ્ટોર ઉપર તો રડવું આવે. જગતની દરેક ક્રિયામાં માણસનું મન ઓટોમેટિક ભળી જાય છે, એટલી દરેક ક્રિયા રિયલ હોય છે. આપણે પૂજા કરતા હોય ત્યારે દેહ પૂજામાં હોય પણ મન ક્યાં હોય? કહી દીધું, બહાર હોય. બરાબર ને? ખબર જ છે બધાને, કેમકે અંદર બેસતું જ નથી. આપણે માનસી પૂજા કરવા બેસીએ કેટલી વાર મન રહે? ચેષ્ટામાં કેટલી વાર મન રહે? સમજ્યા ને તમે? આપણે કરીએ છીએ ખરા, પણ ચૂકી જઈએ છીએ શું? આપણા મનને ભેળવવાનું. અને પરિણામે શિક્ષાપત્રીમાં મહારાજ કહે, મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનને વિશે અત્યંત પ્રેમ, એનું નામ ભક્તિ છે. આ પ્રેમ જે છે ને, જે હૃદયમાંથી પ્રગટે છે ને, જે ભાવ હૃદયમાંથી પ્રગટ થાય છે ને, ત્યાં આપણે ભૂલા પડીએ છીએ. મેં એકવાર કથામાં બહુ સરસ વાત કરી હતી, બહુ સરસ. કોઈ સંતની આ વાત મને એટલી બધી ગમી ગઈ. કિંમત માલની નથી હોતી, કિંમત ભાવની હોય છે. પણ દુનિયાના ભૌતિકવાદી દરેક માણસ માલને પકડીને બેઠા છે. ગોડાઉનમાં કપાસ ભર્યો હોય, વેપારીને એમ થતું હોય આટલા આવશે આટલા આવશે, પણ ભાવ ગગડી જાય તો? બોલો તો ખરા. ચાલો કપાસમાં તમે અમેરિકાવાળા નહીં સમજો, પણ શેર કોઈ કંઈ ખરીદ્યા હોય, લગભગ અમેરિકાવાળા બધા ખરીદે, મને ખબર છે. હારા હારા હરિભક્તો કે સ્વામી થોડા એપલના લીધા છે, હમણાં માઇક્રોસોફ્ટના લીધા છે, આઈબીએમના તો હમણાં ઓછા થઈ ગયા છે. થોડા શેર લીધા હોય અને ખબર પડે શેરનો ભાવ બહુ વધી ગયો તો શું થાય? એવી મીઠી ઊંઘ આવી જાય. કથામાં ભગવાનને પ્રાર્થના કરીને, મહારાજ તમે દયાળુ છો, દયા કરો છો ખરા, હા, રાજી રાજી થઈ જાય. અને જો ભાવ હાવ નીચે જતો રહે તો શું થાય? કિંમત માલની નથી હોતી, કિંમત ભાવની હોય છે. આ દુનિયામાં પણ બસ એવી જ રીતે, જગતમાં જે રીતે છે એવી જ રીતે આધ્યાત્મિક જગતમાં પણ કિંમત સાધનની નથી, કિંમત ભાવની છે. કેટલી માળા કરી એના કરતા કેવી રીતે માળા કરીને એ મહત્વનું છે. જીવબા લાડુબા રોજ રોટલો કરતા, ગુરુજીના મુખે આપણે સાંભળ્યું છે ને, શ્રીજી મહારાજ જમે, જીવબા લાડુબા પૂછે, મહારાજ રોટલો કેવો લાગ્યો? અને શ્રીજી મહારાજ એમ કહે, ઘણો સારો છે, પણ જેતલપુરના ગંગામાં બનાવે ને એવો નહીં. સાંભળી છે ને વાત? આ પ્રેમ શબ્દ જે છે ને, આ ભાવ શબ્દ જે છે ને, મન ભળે ત્યારે પ્રગટ થાય એવો જે ભાવ અને પ્રેમ છે ને, એને આપણે ચૂકી જઈએ છીએ.
શા માટે ભજનનો મહિમા દરેક ધર્મોમાં કહેવામાં આવ્યો? હૃદયથી ભગવાનને જ્યારે પુકારીએ છીએ, હૃદયથી ભગવાનને જ્યારે સંભાળીએ છીએ, એનું નામ ભજન છે. હવે બીજા બધા ભજન સિવાયની બધી ક્રિયા એ શું છે? ક્યારેક આપણે પ્રેઝન્ટેશનમાં થોડું બતાવશું સ્લાઇડો બનાવીને. જેમ કે કોઈ પણ ક્રિયા તમારે કરવી હોય તો આ ચાર વસ્તુ જોઈએ. કા તમને થોડી ક્રિયાકાંડ વિધિ નિષેધની ખબર હોવી જોઈએ. જેમ કે થાળ કરવો છે તો ક્રિયાકાંડ પવિત્રપણે થાય, ચોખ્ખા વસ્ત્ર પહેરીને થાય, ગાળી ચાલીને થાય, આ બધું એનો ક્રિયાકાંડ છે, એના રિચ્યુઅલ્સ છે. વાત સાચી ને? પણ ભજન કરવામાં કોઈ રિચ્યુઅલ્સ ખરું? કોઈ રિચ્યુઅલ્સ ખરું? સેલ્લામાં સેલ્લું છે. આમ જો તમે જુઓ ને તો કેવું છે? સેલ્લામાં સેલ્લું. ચાર વસ્તુ આ દુનિયામાં બહુ સમજવા જેવી છે. કોઈ પણ ભૌતિક કે આધ્યાત્મિક અત્યારે જે આપણે ગણીએ છીએ, ગણી શકીએ છીએ, બોલીએ છીએ, કરીએ છીએ, એ ક્રિયા કે કર્મ કરવા માટે કા ક્રિયાકાંડની જરૂર પડે, કા શક્તિ કે સંપત્તિની જરૂર પડે, કા સાનુકૂળતા કે સુવિધાની જરૂર પડે, સાંભળજો. અને ચોથી બુદ્ધિ કે શુદ્ધિની જરૂર પડે. ભજન એક જ એવી વસ્તુ છે જેમાં એક પણ વસ્તુની જરૂર નથી. મફત, ટોટલી ફ્રી ઓફ ચાર્જ. આપણે થાળ કરવો છે, ક્રિયાકાંડની જરૂર પડે. થાળ કરવો છે પણ ઘરમાં સીધું જોઈએ, સંપત્તિ પૈસા જોઈએ, સીધું પાણી હોય જ નહીં તો થાય, થોડી સાનુકૂળતા જોઈએ, શક્તિ જોઈએ, બરાબર. શરીર હાવ ઢીલું પડી ગયું હોય, પથારીમાંથી ઊભું જ ના થવાતું હોય તો થાળ થાય દાદા? થાય, જમવાનું થાય, ખાલી થાળ ના થાય. પછી કોઈ પણ કામ, થાળ કરવો હોય, ચાલો પૂજા કરવી હોય, અરે હાર ભગવાન માટે બનાવો છે, યજ્ઞ કરવો છે, દાન કરવું છે, ધોતિયા સંતોને ઓઢાડવા છે, ઉપવાસ કરવો છે, તપ કરવું છે, વ્રત કરવું છે, અનુષ્ઠાન કરવું છે, નિષ્કુળાનંદ સ્વામી એટલા બધા સાધનો ગણાવ્યા. આ બધા સાધન કરવામાં કા ક્રિયાની જરૂર પડે, ક્રિયાકાંડની, કાં તો પછી શક્તિ કે સંપત્તિની જરૂર પડે, કાં સાનુકૂળતા કે સુવિધાની જરૂર પડે, કાં બુદ્ધિ, થોડી બુદ્ધિ નોલેજ હોય, થાળ બનાવવો હોય પણ હવે આવડતું ન હોય. ખીચડીમાં શું શું જોઈએ એટલી ખબર ના હોય એ થાળ બનાવી શકે પછી? અને પાકશાસ્ત્ર ખોલીને બનાવવા જાય તો શું બને? શીરો બનાવતા બનાવતા ઘેંસ બની જાય, બોલો, બની જાય, અઘરું છે. પણ ભજન તમે વિચારો, એમાં ક્રિયાકાંડની જરૂર પડે? પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સ્મરવું સનેહે. ભજન કરવામાં શક્તિ કે સંપત્તિની જરૂર પડે? પૈસા વાળા હોય એનાથી ભજન થાય, પૈસા વિનાના એનાથી ભજન ન થાય એવું બની શકે? ઊંડાણથી વિચારો. મારે જે સમજાવવું છે એ ભગવાન જેના માટે પ્રગટ થયા છે, મોટા મોટા સંતોનું જે મિશન છે, મોટા મોટા બ્રહ્મનિષ્ઠ એકાંતિક સત્પુરુષો આ પૃથ્વી પર અખંડ આવતા રહ્યા છે એક જ કામ માટે. કયું કામ? જીવને ભગવાનમાં જોડવાનું માધ્યમ છે ભજન. દુનિયાભરના સંતો, અને સસ્તામાં સસ્તું છે પણ ભજન, અને અઘરામાં અઘરું છે પણ, કારણ કે મન ભેળવવાનું છે અંદર. સાનુકૂળતાની જરૂર ખરી? તમારે થાળ કરવો હોય તો સમય જોઈએ કે અડધો કલાક કે કલાક, સીધું જોઈએ, ગેસ જોઈએ, પાછો ગેસ ચાલુ હોવો જોઈએ. અમે એક જગ્યાએ ગયા, એક હરિભગતે રસોડું આખું આપી દીધું અને એ લોકો બધા બહાર જતા રહ્યા, અમે આખું ધોઈ નાખ્યું અને ધોયા પછી બધું તૈયાર કરી દીધું અને ચૂલો ચાલુ જ ના થાય, બોલો. એ ભગત આવ્યા, એના દીકરાને જોબ ઉપરથી બોલાવ્યા, સુધી ભગત ખબર હશે તમને, એ ભગત છોકરાને બોલાવ્યો, ત્રણ દી મેર્યા, ત્રણ દી ચૂલો જ ના ચાલુ થયો, ચોથે દી નીકળ્યા ત્યારે ચાલુ થયો, બોલો. હવે ખબર નહી, તમે વિચારો તો કરો. ભગતનો પ્રેમ હતો, ઘર હતું, બધું આપી દીધું, સીધું પાણી કેટલું બધું તૈયાર રાખેલું, ગ્રોસરી કેટલું બધું કરીને લાવ્યા હતા, પણ ચાલ્યો જ નહીં ચૂલો, શું કરો તમે? કેટલી સાનુકૂળતા જોઈએ પણ ભજનમાં ખરું એવું કઈ? એટલા માટે તમે આપણા ભજન, આપણા કીર્તન, આપણા શાસ્ત્રો ઊંડાણથી વાંચો ને,
એ હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે તે નિત્ય સંભારું રે, પડ્યો મારે સહજાનંદ જે સુપાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે, આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે. નિષ્કુળાનંદ સ્વામીએ કેવા પદ લખ્યા. જગતમાં કહેવત પડી લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે હવે મારા આવ્યું મારે હરિવર વરવાનું. આ તો હરિવર અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને કૃપા કરીને, એ કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે, એ દેવા પ્રેમાનંદ ને સુખ અપાર રે. પ્રેમાનંદ સ્વામી કહે કૃપા કરીને આવ્યા, અમારા જેવા થયા આ પ્રેમાનંદ ને સુખ આપવા માટે. અરે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે કોઈને વડોદરાનો ચાંદલો આવે ને તો સ્વામી કે આખા ગામમાં આનંદ આનંદ થઈ જાય, વડોદરાનો ચાંદલો આવ્યો તો સ્વામી કે આપણને તો અક્ષરધામનો ચાંદલો આવ્યો. એ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આપણા જેવા થયા, આપણે સમજીએ એવી ભાષામાં બોલતા થયા, ઉપદેશ આપવા લાગ્યા. આ વચનામૃત આ શાસ્ત્રો છતાં પણ આ જીવ કેટલા સમજી શક્યા, આમ જુઓ તો કેટલા સમજી શક્યા. ભજનમાં કોઈ વસ્તુની જરૂર નથી, બીમાર હોય તો એ કરી શકે, દેહ પવિત્ર હોય કે અપવિત્ર હોય તો એ કરી શકે, સાજો માણસ કે માંદો માણસ બે કરી શકે, પૈસા વાળો કે ગરીબ બે કરી શકે, સૂતો કે જાગતો બે કરી શકે, પૂજામાં બેઠો હોય એ કરી શકે બરાબર, અને પૂજામાં ના બેઠો હોય પથારીમાં પડ્યો હોય તોય પડ્યા પડ્યા કરી શકે. ભજન કરવામાં બસ કેવળ માણસના મનની જરૂર છે, કેવળ દિલની જરૂર છે, કેવળ હૃદયની જરૂર છે. હૃદયથી પુરુષોત્તમ નારાયણને સંભાળવા એનું નામ ભજન. અડધી રાત છે, મુક્તાનંદ સ્વામી એકલા છે અને મહારાજને સંભાળી સ્વામીએ પ્રભાત્યા શરૂ કર્યા અને ભગવાન સ્વામિનારાયણને એમ થાય આ હા હા, સ્વામીની અપાર શ્રદ્ધા જોઈ ભગવાન શ્રીહરિ વિચાર કરતા થયા, વિચાર કરતા થયા. આપણા ગુરુજી સવારે પૂજા કરતા હોય, કીર્તન ગાતા હોય અને તન્મય બની ગયા હોય, આપણે દર્શન કરીએ ને આપણને યાદ આવી જાય મુક્તાનંદ સ્વામી કેવી રીતે ભજન કરતા હશે. પ્રેમાનંદ સ્વામી અડધી રાત્રે ઉભા થઈ અને ભજન કરતા હોય, સ્વામીની ઓરડીમાં બેઠા હોય, આ બાજુ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ અક્ષર ઓરડીમાં પોઢ્યા હોય, ઊંઘ આવે નહીં, અડધી રાત્રે ઉભા થાય, પ્રેમાનંદ સ્વામીની પાસે ઉભા રે, આખી રાત પ્રેમાનંદ સ્વામી બેઠા બેઠા કીર્તન ગાય, રડતા જાય, કીર્તન ગાતા હોય, આંખો બંધ હોય, ચારે બાજુ ઘમઘોર અંધકાર હોય અને પાછળ ઉભા ઉભા મહારાજ કીર્તન સાંભળે. શું પ્રેમ છે, શું ભજન છે, મારે એ કેવું છે. ક્યારે આપણને એમ થયું ચાલો આજે મંદિરે જઈએ છીએ તો આપણે મંદિરમાં બેસી ભગવાન પાસે થોડી માળા કરીશું, ધન્યવાદ આપીએ ઘનશ્યામ દાદાને. હા દાદા, મને લાગે દરરોજની 70 એમની ઉંમર કેટલી છે, એ ઉંમર જેટલી માળા દરરોજ કરે છે દાદા. દાદાને એટલા બધા નિયમ છે કે દાદાને 12 કલાક તો નિયમ કરવામાં જ પૂરા થઈ જાય. ભીખુ દાદા અને ઘનશ્યામ દાદા બે દાદા મંદિરમાં રહે છે ને, પણ એમનું જીવન એવું છે, બાકી મંદિરમાં અઠવાડિયું જો રહેવા આવે ને કોઈક તો ખબર પડે. ભાઈ જેને કમળો થયો હોય ને એ વડતાલનો મેસૂબ ખાઈ ન શકે, એની હોજરી પચાવી જ ન શકે, એ મેસૂબ ખાવા માટે હોજરીમાં કમળાનો રોગ ન જોઈએ, હોજરી મજબૂત જોઈએ, એમાં ભગવાનની મૂર્તિને પચાવવા માટે પણ આપણું મન પવિત્ર જોઈએ, વિષય અને વિકાર અને વાસનાથી રહિત જોઈએ, એ કરવા માટે ભજન. જેટલું મહારાજને સંભાળીશું જેટલું સંભાળીશું. ગુણાત્યાનંદ સ્વામી વડતાલ જતા હતા, બહુ સરસ છે રસ્તામાં હરિભક્તોનો મોટો સંઘ, જાજા માણસો જાજા હરિભક્તો એટલે બધા વાતો ચિતો કરતા હોય. એમાં થયું એવું કે રસ્તામાં બધા છૂટા છૂટા પડી ગયા, ચાલતા ચાલતા થાક્યા હોય, કોઈ પાછળ કોઈ વચ્ચે કોઈ આગળ,
સ્વામી ઉભા રહ્યા, બધા ભેગા થઈ એક ઝાડ નીચે બેઠા. ગુણાતાનંદ સ્વામીએ હરિભક્તોને સંતોને પૂછ્યું, સંતો તમે બધા ઠાલા ચાલો છો કે ભરેલા ચાલો છો? હરિભક્તો ઠાલા ચાલો છો ભરેલા ચાલો છો? બધા વિચારવા માંડ્યા, સ્વામી શું કહો છો તમે, સ્વામી શું પૂછો છો? સ્વામી કે અમે પૂછીએ છીએ ઠાલા ચાલો છો કે ભરેલા ચાલો છો? કોઈ વિનંતી કરી, સ્વામી કઈ સમજાતું નથી. ત્યારે ગુણાતાનંદ સ્વામી બોલ્યા, તમે ચાલતા ચાલતા જો ભગવાનને સંભાળીને ચાલતા હો ને તો ભરેલા ચાલો છો, અને ભગવાનને સંભાળ્યા વિના ગામ ગપાટા મારતા ચાલો છો ને તો ઠાલા ચાલો છો. ખાલી ટાટિયા તોડો છો, ખાલી કેલેરી બાળો છો. આપણા દાદા ગુરુજી વડતાલમાં ઝાઝા રોટલા કરવાના થાય, અત્યારે હવે ઓછું થઈ ગયું, પણ જૂના સમયમાં સંતો જ રસોઈ કરવા જતા અને એક સાથે 200 માણસની 300 માણસની 400 સંતો હરિભક્તોની રસોઈ કરવાની થાય, એટલે ઝાઝા રોટલા કરવાના હોય, ઝાઝી રોટલી કરવાની હોય, તો આ બાજુ નિયમ હોય સંતોને તિલચિન્નના પાઠનો. તો કેવી અદ્ભુત વાત, રોટલા કરતા જાય, ચરણારવિંદથી મહારાજની મૂર્તિ નિરખવાનું શરૂ કરે, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, એક એક અંગ, એક એક તિલ, એક એક ચિહ્ન સંભાળતા સંભાળતા આખી મૂર્તિના તિલચિહ્નના પાઠ પૂરા થઈ જાય, આ બાજુ થાળ પણ પૂરો થઈ જાય. જોયું, આપણી સેવા તો જ સેવા છે, એમાં ભગવાન ભળે છે, તો બાકી કામ છે, બાકી મજૂરી છે. આપણી ભક્તિ તો જ ભક્તિ છે, એમાં ભજન ભળે, ભાવ ભળે, ભગવાન ભળે, તો બાકી એ માળા આપણા મનના ચાળાની ચાળાને બંધ ન કરી શકે. માળા હાથમાં ફરે, જીભ મોઢામાં ફરે, અને મન ચારે દિશામાં ફરે. જોયું તમે, મન માળા ક્યાં ફરે? ઘણા તો માળા ફેરવતા આપણને લાગે કે હમણાં ગૌમુખીમાંથી આંગળી બહાર નીકળી જશે, 70-80ની સ્પીડે ફેરવતા હોય, પાછા નિયમ લીધા હોય મોટા મોટા. તમે જોયું હશે, અમારે એક ઇન્ડિયામાં હરિભગત, અમે બહુ વર્ષો પહેલા 1990-91ની વાત, બહુ નાના નાના સંતોને અમે વિચરણમાં ગયેલા, એક શેરડી નામનું ગામ છે, એ ગામમાં એક હરિભગત, બહુ સારા હરિભગત, અને એ મંદિરમાં પૂજા કરવા આવે ને પૂજામાં એ માળા ફેરવે, એનો હાથ હેન્ડલની જેમ ચાલે ભાઈ. હા, આપણને આશ્ચર્ય એ થાય કે માળા એ ત્યારે જ માળા છે, એમાં જ્યારે આપણું દિલ, આપણો ભાવ, ભગવાનનું સ્મરણ ભળે ત્યારે. નામીએ સહિત જે નામ છે ને, એ જ નામ કામ કરનારું છે. નામીને ભૂલે લીધેલું નામ એ કામ નથી કરતું, કરે છે પણ બહુ ઓછો, એનો બહુ ઓછું ફળ છે, બહુ અલ્પ ફળ છે. પણ ભાવ ને પ્રેમ જેટલો ભળે ને એટલું એનું અનંત ફળ છે. વેદો અને પુરાણો એના વખાણ કરે છે. મહારાજ કહે છે, જુઓ કેવી કેવી વાતો આપણા સત્સંગની. મારે જે કહેવું છે એ એટલા માટે, શ્રીજી મહારાજ કેટલા રાજી થયા મુક્તાનંદ સ્વામી ઉપર. મોટા મોટા સંતોએ પણ આ અંગ પાડ્યા છે. તમે બધા ભક્તો ગ્રહસ્થાશ્રમમાં છો, અમે ત્યાગાશ્રમમાં છીએ, પણ આપણે અંગ પાડવા જોઈએ ભજન કરવાના. કેવી રીતે? ક્રિયા કરતા કરતા. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી, એને જ અમે ભક્તિ કહીએ છીએ. શ્રીજી મહારાજની ડેફિનેશન, ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી, એને જ અમે ભક્તિ કહીએ છીએ. આવી વન્ડરફુલ ડેફિનેશન ભક્તિ માટેની લગભગ કોઈ શાસ્ત્રોમાં નથી. સર્વોપરી વાત શ્રીજી મહારાજે કરી છે. ભગવાનને માથે કરેલી કોઈ પણ ક્રિયા એ ભક્તિ જ છે. ભગવાનના સંતને અર્થે કરેલી કોઈ પણ ક્રિયા, ભગવાનના ભક્તને અર્થે કરેલી કોઈ પણ ક્રિયા એ ભક્તિ જ છે. પણ ક્યારે? એમાં ભગવાન પ્રત્યેનો, સંત પ્રત્યેનો, ભક્ત પ્રત્યેનો ભાવ, અહોભાવ, દિવ્ય ભાવ ભળે ત્યારે. સચ્ચિદાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજના મંદિરે દર્શન કરવા નહોતા જતા, ખેતી કામ કરતા હતા, છતાં સચ્ચિદાનંદ સ્વામીનું જીવન કેવું હતું આપણે જાણીએ છીએ. અંગ પાડીએ, હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય, મહારાજ યાદ આવે,
મનને થોડું કેળવીએ, ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય. ઘણી વાર યાદ કરું છું આ ભક્તરાજનું જીવન તો મને એવું અડી ગયું છે. ગુંદાસરા ગામના મૂળજી ભગત, કેવું એમનું અંગ હતું, પ્રતિજ્ઞા કરી એક એક કોળીએ ભગવાન સંભાળવા છે, પણ બહુ અઘરું છે, શું કરવું, ભગવાન ભૂલાઈ જાય છે, ખબર પડી ગઈ એમને, યાદ જ નથી રહેતા. પછી નક્કી કર્યું જે કોળીએ ખબર પડે ભગવાન મને ભૂલાયા છે, કેટલા બધા કોળિયા જમી ગયો ખબર જ ન પડી ભગવાન ભૂલાઈ ગયા, જે કોળીએ ખબર પડે ભગવાન ભૂલાયા છે એ કોળીએ જમવાનું નહીં, ચડવું કરીને ઊભું થઈ જવાનું, પછી આખા દિવસનો ઉપવાસ. હમણાં મયાદાદાનું જીવન વાંચ્યું, કેવા અંગ હરિભક્તોએ પાડ્યા. અરે સંતોમાં તમે જુઓ, મોટા મોટા સંતો આપણા ગુરુજી, ગમે ત્યારે તમે ગુરુજીની સાથે બેઠા હશો, તમે જોજો ગુરુજીની આંગળીઓ ચાલુ હશે, તમે જોજો. અહીંયા અમેરિકામાં પણ આવે ત્યારે નજીકથી દર્શન થશે તમને, બહુ નજીકથી તમે દર્શન કરશો. ગાડીમાં બેઠા હોય, ક્યારેક ફોનમાં વાત કરતા એમની આંગળીઓ ફરતી હશે, એ આંગળી નથી, કરમાળા ચાલુ છે એમની. શું છે? વાત કરે છે, કોઈ હરિભગતને સાથે કંઈક સમજાવે છે, પણ એક વૃત્તિએ કરીને એમનું અખંડ સ્મરણ, અખંડ ભજન ચાલુ છે. મૂર્તિ સાથેનો તાર એમનો અતૂટ છે, તૂટેલો નથી. માટે આવા અંગ પાડીએ. આમ તો આપણા સત્સંગની આ બહુ પ્રસિદ્ધ વાત છે, કૃપાનંદ સ્વામી અને ગુણાત્યાનંદ સ્વામી બંને સંતો વિચરણ કરતા કરતા નેનપુર ગામમાં પધાર્યા છે. દેવજી ભગત બહુ સારા ભક્ત, સાંજે ભગત ગામમાં આવ્યા, ખબર પડી ગામમાં સંતો છે, એટલે સીધા સંતોના દર્શન કરવા આવ્યા. અને આવા મહાન ભક્તરાજ દેવજી ભગત એને જોઈ સંતો રાજી થયા, કથા વાર્તા શરૂ કરી. એ ઉત્સાહી સંતો, એ ઉત્સાહી ભગવાનના ભક્તો, જાજા માણસો નહોતા પણ ઉત્સાહ જાજો હતો. મોડે સુધી કથા વાર્તા ચાલી. કહેવાય છે કૃપાનંદ સ્વામી કથા કરતા હતા, દેવજી ભગત સાંભળતા હતા, સાથેના જે સંત હોય એ મોડું થાય એટલે સહજ છે, ઊંઘ તો આવે, એટલે સાથેના સંતોને થોડી ઊંઘ ભરાણી. ઝોલા આવ્યા ત્યારે દેવજી ભગતે હાથ જોડ્યા કે સારું સ્વામીજી, હવે સંતો થાક્યા લાગો છો, આપ વિશ્રામ કરો અને કથા વાર્તા હવે રાખીએ. આવી વિનંતી ભગતે કરી ત્યારે સંતોએ કહ્યું, સારું ભગત, અમે પણ આરામ કરીએ અને તમે પણ હવે આરામ કરો. ત્યારે દેવજી ભગત બોલ્યા, આપણા સત્સંગના શાસ્ત્રમાં લખાઈ ગયું, ગ્રહસ્થ હતા, ખેતીકામ કરનારા હતા, ગ્રહસ્થા શ્રમી હતા, પણ કેવું ભજનનું અંગ તમે જુઓ. શું લખાયું? દેવજી ભગત કે, ના સ્વામી, તમે સુઈ જાઓ, મારે તો હજી વાર લાગશે. કેમ ભગત? રાતના 12 વાગ્યા, હજી શેની વાર? હજી તો સ્વામી મારે ખેતરમાં જવું પડશે, ખેતરમાં પાણી વાળીશ, ત્યાંથી પાછો આવીશ, પછી મારે માળાનો નિયમ છે એ બાકી છે, એ આખું માળાનો નિયમ પૂરું કરીશ અને ત્યાર પછી હું સુવા જઈશ. સંતોએ કહ્યું, ભગત તો તમને દરરોજ ઊંઘવાનું ક્યારે? અરે સ્વામી, ખેતરનું કામ કરીને આવું, માળા પૂરી થાય એ પહેલા મને ઊંઘ આવે નહીં. કેમ? દેહ છે તો થાક ન લાગે? દેવજી ભગત કે, સ્વામી ઊંઘ આવે ને તો એને એમ કહું, તું ત્યાં ઊભી રહેજે, નજીક ના આવતી, મારી માળા પૂરી થાય પછી મહારાજને સંભાળું અને ઊંઘને કહો હવે તારે આવવું હોય તો છૂટ છે, એમ કહું, ત્યાર પછી મને ઊંઘ આવે. આવા ઊંઘને એમણે જીતનારા હરિભક્ત હતા, વિચારો, નિદ્રા જીત અંગ પાડ્યા હતા. અંગ જેવું પાડીએ એવું પડે, ત્યારે એમ થાય ભગવાનનું ભજન કરવાનું અંગ ભગવાનના ભક્તોએ જરૂરથી પાડવું જોઈએ. જે જે પાડે છે એ હરિભક્તોના જીવનમાં, આપણા કેટલા હરિભક્તો હું જોઉં, હું યાદ કરું, આજે આપણા અશ્વિન ભગત છે, ગમે ત્યારે આવે, આજે સવારે વહેલા આવી ગયા, કથામાં બેઠા, ધૂનમાં બેઠા. ક્યારેક ક્યારેક આપણને એવું પણ લાગે, દેહભાવ છે ને, અને ઊંઘ બહુ જલ્દી આવી જાય, કેમ કે ઊંઘ એટલી બધી એમણે ધકેલી ધકેલી હોય, એટલે એક સેકન્ડની વચ્ચે જો ગેપ પડે તો એક ઝોલું ખાઈ લે. પણ અંગ કેવું એમનું તમે જુઓ,
સેવાનું અંગ અને ભજનનું અંગ આપણા અશ્વિન ભગતની સાથે તમે રહો ને તો ખ્યાલ આવે, આપણને એમ થાય ધન્ય છે વારી ભક્તોને, સેવા પણ એટલી કરે, ભજન પણ એટલું બધું કરે, ગમે ત્યારે આવે ને સવારે સેવા કરવા, વહેલા જ આવે એમને, આજે સેવા કરવાની 10 વાગે જઈએ, કેમ કથામાં લાભ મળે, પછી ધૂનમાં બેસાય, પછી મહારાજ પાસે બે કીર્તન ગવાય, અંગ છે જોયું, બાકી આખી રાતનો ઉજાગરો હોય, અહીંયા આખો દિવસ સેવા કરવાની હોય, સીધું પાછે જોબે જવાનું હોય, સુવાનો ટાઈમ વચ્ચે મળે એમ ન હોય, તો પણ મંદિરે જઈએ છીએ, અંગ પાડ્યું નરેશભાઈ. અમારા હરીશભાઈ અહીંયા હોય તો સવારે પણ આવે, પાછા સાંજે પણ આવે, કેમ એક ટાઈમ દર્શન કરી લીધા, ઘણા તો અઠવાડિયામાં એકવાર દર્શન કરે તો એ રાજી થઈ જાય, અંગ પાડવા પડે. આપણા સ્ત્રી ભક્તોના જીવન પણ સેવા, તમે જુઓ હમણાં બધું સમયની સેવા ચાલે છે, નાસ્તાની સેવા ચાલે છે, રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 1.5 વાગ્યા સુધી સેવા ચાલતી હોય. અને બીજું એક બહુ વિશેષતા જોવા એ મળે કે એકલા બેનો સેવા કરતા હોય તો જાજી વાત ન હોય, જાજું ભજન ચાલુ હોય, એક બે વાર સંતોએ ટકોર કરી, એટલું બધું એ લોકો ધ્યાનમાં રાખ્યું છે કે સેવા કરતા હોય અને સાથે સાથે પાછું ભજન ચાલુ હોય, એ સેવા કેવી થાય. જીવબાન લાડુબા અન્નકોટની સેવા કરીને ભક્તિ માતા સાક્ષાત પ્રગટ થયા, ભક્તિના દેવી સાક્ષાત પ્રગટ થઈ ગયા. આવી ભક્તિ તો મેં જોઈ જ નથી. પૂરી બનાવતા બનાવતા કોઈને ભગવાન દેખાય, ઘૂઘરા બનાવતા, ઘારી બનાવતા, મોહનથાળ બનાવતા, મેસૂબ બનાવતા, બેનો એવા તન્મય થયા, શ્રીમદ સત્સંગ જીવનમાં વર્ણન છે, એને મીઠાઈ ન દેખાય ત્યાં ભગવાન દેખાય, આવા તન્મય થઈ ગયા. આ ભક્તિનું સ્વરૂપ છે. પછી એની ક્રિયા એ પોતે નથી કરતા, એ મારે એને ભગવાન કરે છે. ઘણી વાર એવું લાગે કે એની ક્રિયામાં કઈ ભૂલ થઈ જાય, એ ભૂલ નથી, ભગવાને ભૂલને સુધારી નાખે છે. રાત દિવસ મારા હૃદયાની ભેતર જપેશ આઠો જામ વાલું લાગે સ્વામી નારાયણ નામ. એટલા માટે અભ્યાસ કરવો જોઈએ ભગવાનની સ્મૃતિ કરવાનો, ભગવાનને સંભાળવાનો. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. ઘરનું કામ કરતા, જોબનું કામ કરતા, દેહનું કામ કરતા, ને આમ તમે જુઓ ને તો દેહનું કામ કરતા કરતા ભગવાનનો સંભાળવાનો જો અભ્યાસ કર્યો હોય ને તો અદ્ભુત થાય એવો છે. જો સૂતા સૂતા, કેમ કે ઘણાને સૂતા પછી 2 મિનિટે ઊંઘ આવતી હોય અને ઘણાને સૂતા પછી 2 કલાકે ઊંઘ આવતી હોય, તો સૂતા સૂતા ભગવાનને સંભાળવાનો અભ્યાસ કરે, એકાંત હોય, કોઈ વાત કરનારે હોય નહીં, અને વાત કરે તો કોઈ સાંભળનારે હોય નહીં, સૂતા સૂતા, હાલતા ચાલતા, ગાડી ચલાવતા. અમેરિકામાં સારા હરિભક્તો ભજન કરનારા જેટલા છે, આપણા શિકાગોવાળા યોગેશ ભગત, એમની ગાડીમાં માળા ઓલવેજ હોય. હવે તો લગભગ હરિભક્તોના અંગ પડી ગયા, કથામાં વારંવાર હરિભક્તો સાંભળે છે, એટલે આપણા જ્યોર્જિયાના બધા હરિભક્તો, સંજીવ ભગત છે, રાકેશ ભગત છે, હરિકૃષ્ણ ભગત છે, બધા જ ગાડીમાં 1/2 કલાક, 1 કલાક, 2 કલાક દરરોજ બધા ભક્તોનું ટ્રાવેલિંગ થતું હોય, એકલા હોય, કોઈ હોય નહીં, ગાડીમાં ચલાવતા ચલાવતા કેટલું સરસ ભજન થાય. અભ્યાસ, અરે એની ક્યાં વાત કરો, બાથરૂમમાં તમે બાથરૂમમાં નાવા ધોવા જાઓ ત્યારે કોઈ ડિસ્ટર્બ કરવા આવે ખરું તમને, ત્યારે તમારો પરમ મિત્ર જેને માનો મોબાઈલ પણ આવે ખરો નજીકમાં, ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ જ નહીં. બોલો, જે નાવા ધોવામાં કોઈને 5 મિનિટ કે 1/2 કલાક કે કલાક જેટલો જતો હોય એટલો ટાઈમ તમે નાવા ધોવાનું ચાલુ જ રાખો, પણ ભગવાનને સંભાળીને સ્નાન કરો તો કેવું સરસ થાય. આ પીવડા મહારાજનો પાટોત્સવ જેવો, મહારાજનો તો વર્ષમાં એકવાર પાટોત્સવ આવે, નાતા નાતા મહારાજનો પાટોત્સવ કરી દેવાનો કે આજે મહારાજને શેમ્પુથી ને આજે મહારાજને સાબુથી. સરળ છે પણ ક્યારે મન એ બાજુ વળી જાય ત્યારે, અને ભજન લોઢાના ચણા ચાવવા કરતા અઘરું છે. ક્યારે? જો મન વળતું નથી તો.
પર્વતભાઈની વાત છે, ખેતરમાં કામ કરવા માટે માણસો રાખ્યા, આખા દિવસનું કામ હતું, માણસોએ સ્પીડમાં કામ કર્યું, અડધા દિવસમાં કામ પૂરું થયું. ભગત કે સારું તો અડધા દિવસની મજૂરી આપી દઉં, તમે છૂટા. એમ ન ચાલે, આખા દિવસનું આપો, પણ કામ છે નહીં, કામ આપો તો અમે અડધો દિવસ ક્યાં જઈએ, અમને કોણ અડધો દિવસ મજૂરી આપે. ભગતને થયું કે અડધા દિવસની કામમાં આખા દિવસની મજૂરી આપવી, એના કરતાં આખો દિવસ કંઈક કામ કરાવું ને આખા દિવસનું આપવું તો યોગ્ય કહેવાય. બધાને કીધું ચાલો બીજું કામ બતાવું, કરવું જ છે ને તમારે. મંદિરે લઈ ગયા, પંખા ચાલુ કર્યા, માળા આપી કે સાંજના 6 વાગ્યા સુધી માળા કરો બધા, સાંજે 6 વાગે બધાને આખા દિવસની મજૂરી પગાર આપીશ. એ 5-7 જણા બેઠા ખરા હાથમાં માળા લઈને, હજી અડધો કલાક થાય ને તે એક જણો ઉભો થયો, એની પાછળ બધા ઉભા થયા. ભગત આ તમારી માળા અમે આમ મફતનું લેવામાં ટેવાયેલા નથી, લો પથ્થર તોડવાનું, કાળા તાપમાં મજૂરી કરવાનું સોંપ્યું હોત તો થાત, પણ હાથમાં માળા લઈ, પંખો ચાલુ હોય, મંદિરમાં બેસવાનું હોય, સામે ભગવાન બેઠા હોય, બોલો થાય? અઘરો છે. હા, અમે હમણાં કેનેડા ગયા, એક મંદિરમાં જવાનું થયું, મંદિરના પૂજારીને મળવાનું થયું. પૂજારી એટલા બધા આકળા વ્યાકળા થઈ ગયા હતા મંદિરથી, કે આ મંદિરને આ તો હું દુઃખ થાય. આપણને એમ થાય કે દુનિયામાં કોઈ માણસને ભગવાનનું સ્મરણ નથી કરવું, બધાને બસ જાજા પૈસા કેમ થાય, જાજી મિલકત કેમ થાય. એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કેવી કેવી ચોટદાર વાત કરી, સ્વામી કે ભરવાડ હોય તો જાજા ઢોર ભેગા કરે, વેપારી હોય તો જાજા પૈસા ભેગા કરે, પંડિત હોય તો જાજા પુસ્તક ભેગા કરે, ગરાસ્ય હોય તો જાજી જમીન ભેગી કરે, બધાનું સ્વામી ગણાવ્યું. પણ કોઈને એમ થતું નથી ભગવાનનું ભજન કરીએ, થાય છે? એ તો તમારા જેવા ભગવાનની જેના ઉપર કૃપા હોય, ગુરુદેવ જેવા સત્પુરુષના જેના ઉપર આશીર્વાદ હોય, એને એમ થાય કે ચાલો સાંજે આવ્યા છીએ ને, હવે વહેલી કથા શરૂ કરી દઈએ, આજે આરતીના દર્શન કરીએ, આજે મંદિરે જઈને કથા સાંભળવી છે, મંદિરે જઈને કથામાં બેસવું છે. હરીશભાઈ કે કોને વિચાર આવે, કોને આવે, સમજ્યા ને તમે? એટલા માટે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને ભજન કરતા જોઈ રાજી થઈ ગયા. હરી કે ભજન મે રુચે ભય જાકુ, વેદ પુરાણ સરાહત તાકુ, સબ સાધન કો ફલ સો પાયો, હરી મે જાકો ચિત ઠરાયો. જેણે ભજન કરી લીધું ને એને બધું મળી ગયું. સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી એકવાર એક ગામમાં વિચરણ કરતા કરતા પધાર્યા હશે, અને સ્વામી વિચરણ કરવા પધારેલા, નવું ગામ, નવા માણસો, બધાની આગળ વાત કરે, તમે બીજું થાય કે ન થાય ભગવાનને સંભાળજો, સૂતા જાગતા ભગવાન યાદ કરજો, ભગવાન તમારું ભલું કરશે, તમારા સુખ દુઃખ એમાં ભગવાન તમારી રક્ષા કરશે. એમાં એક માણસ ઊભો થયો, આડોડો હશે માણસ થોડો, એને આડોડાએ કરીને કહ્યું કે સ્વામી શું ધૂળ રક્ષા કરશે, અમારી પાસે ખાવાનું ન હોય તો? બાલમુકુંદ સ્વામીએ કહ્યું, જો અમારા ભગવાન એવા દયાળુ છે ને, ખાવાનું નહીં હોય ને તો એ ભગવાન દયા કરીને લાડુ જમાડશે, યાદ કરજો એને. પેલો માણસ કે યાદ કાલની વાત, શું આજે જ ચાલુ કરી દે યાદ કરવાનું, લાડુ જમાડશે? સ્વામી કે દિલથી યાદ કરજે તો જમાડશે. તે કે આ તમારી સભામાં બેઠા છીએ, દિલ વગર થોડા બેઠા હોય, તમારી સભામાં બેઠા છીએ. સ્વામી કે તો સભા પૂરી થાય ત્યાં સુધી બેસજો. આ માણસ હોશિયાર, તપાસ કરીને આવેલો બધું, કે સાધુ શું જમે, શું જમાડે, ક્યાં રસોડું થાય, એને ખબર આ સાધુ તો ખાલી સૂકી રોટલી ને શાક જમે, બીજું કશું હોતું નથી, લાડુ ક્યાંથી આવશે, બધું એનો તર્કથી ગણિત કરીને આવેલો સ્વામીને ખોટા પાડવા માટે. અને સ્વામીએ તો સભા ચાલુ રાખી, સભા લાંબી ચાલી, ધૂન ભજન થયા, બપોરનું ટાણું થઈ ગયું, બધા ઊભા થયા. પેલો કે સ્વામી મારા લાડુનું શું? સ્વામી કે બેસ બેસ, એમને ભગવાન કરશે જ વ્યવસ્થા, તે ભજન કર્યું છે ને આજે. અને એમાં કહેવાય છે કે બાલમુકુંદ સ્વામીના દર્શન કરવા માટે બાજુનું ગામ, ત્યાંથી અર્જણ ભગત આવ્યા. સ્વામી ક્યાં છે શોધતા શોધતા સ્વામીના દર્શન કર્યા, દંડવત કર્યા, અને સ્વામીની પાસે એક ડબરો મૂક્યો. એ ડબરામાં લાડુ ભરીને લાવેલા
મહારાજ માટે, સંતો માટે, પ્રસાદીના કરવા માટે, જમાડવા માટે. સ્વામી કે જો ત્યાં જ ભજન કર્યું ને, અમારા દયાળુ ભગવાને તારા માટે ક્યાંથી લાડુ મોકલ્યા જો. એટલે અર્જણ ભગતની સામે જોઈ સ્વામી બોલ્યા કે આજે આ માણસે આવો સંકલ્પ કર્યો હતો અને એનો સંકલ્પ પૂરો કરવા માટે શ્રીજી મહારાજે તમારા હૃદયમાં સંકલ્પ કરાવ્યો અને એ સંકલ્પ તમે પૂરો કરવા માટે અમારી પાસે આવ્યા અને અમે આનો સંકલ્પ પૂરો કર્યો. લો, પણ પેલાના મગજમાં ઉતરી ગયું અને ત્યાર પછી એને ખૂબ સારું ભજન કર્યું. કંઠી પહેરી આશ્રિત થયા. કહેવાનું શું, બધા સાધનનું ફળ ભગવાનના ભજનમાં છે. હૃદયમાં ભગવાન સિવાયનો બીજો ઘાટ ન થાય એવી સ્થિતિ તો એક જન્મે નથી થતી. જ્યારે એક ભગવાનના જ ઘાટ સંકલ્પ થતા હોય ત્યારે તે સદેહે મુક્ત પદને પામે છે. હરે બેન ઘાટન ઉરમે કોએ, એ સોહી એક જન્મે નહીં હોય. એક જન્મમાં, એક જન્મની સાધનાથી આવું શક્ય જ નથી, ભગવાન સિવાયનો વિચાર જ ન આવે. પણ હા, હરિ કે ઘાટ રહે એક જ બહી, બીજા બધા ઘાટ ટળી જાય. અખંડ મહારાજની મૂર્તિની સ્મૃતિ થવા લાગે, અખંડ ભગવાનની મૂર્તિ સંભાળવા લાગે, અખંડ ભગવાનની મૂર્તિના હૃદયમાં રમવા લાગે, ત્યારે મુક્ત પદ સો પાયે તબહી, એ મુક્ત બની ગયો. મુક્ત બનવાનું છે એમ નહીં, એ બની ગયો. છતે દેહે અક્ષરધામમાં બેસી ગયો, હાલતું ચાલતું અક્ષરધામ એ બની ગયો. જેના રોમે રોમે હરી રમે છે ને, એ આવા સંત આવા ભક્ત એની સ્થિતિ છે. સુખ અને દુઃખ એનાથી એ પર થઈ ગયો, માન અને અપમાન એનાથી એ પર થયું, હર્ષ અને શોક એનાથી એ પર થઈ ગયો. આ દુનિયાના કોઈ પણ પ્રકારના દ્વંદ્વ એને પછી ચલાયમાન કરી શકે નહીં. એટલા માટે બહુ સરસ વાત છે, આપણે પણ ભગવાનની ભક્તિ કરવાનો અભ્યાસ કરીએ. આવા ભક્ત પુરુષ આ જગતમાં દુર્લભ છે. એવા ભક્તમાં ભગવાન અખંડ રહે છે અને એવા ભક્ત મળે તો ભગવાન મળ્યાથી જે આનંદ અને જે ફળ થાય, એ ફળ એ સંત અને ભક્ત મળે તેનાથી થાય છે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની ભક્તિ જોઈને આ વાતો કરે છે, ખબર છે ને? મુક્તાનંદ સ્વામીની ભક્તિ જોઈને શ્રીજી મહારાજ રાજી થઈ ગયા છે. અરે રાજી, રાજીના રેડ થઈ ગયા છે એમ કહેવાય ને, અતિ રાજી થઈ ગયા છે. ભગવાન પણ ભક્તિ કરનારને વશ થઈ જાય છે. ગુરુજી ઘણી વાર કથામાં કહે છે ને, નહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે નચ, મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામી નારદ. જ્યાં ભગવાનના ભક્તો પ્રેમથી ભગવાનને પુકારે છે ને, ત્યાં ભગવાન પ્રગટ થાય થાય અને થાય. ભગવાન પ્રગટ છે, એ ભગવાનને રહેવાની જગ્યા છે. આવા ભક્ત પુરુષ આ જગતમાં દુર્લભ છે. એવા ભક્તમાં ભગવાન અખંડ રહે છે. જોયું, એસે દુર્લભ યા જગ માહી, હરિહિ રહેવત એસે તાઈ, સોઈ મિલે હરિ મિલે જે તો, ફલહી પાવત પ્રાણી તે તો. માટે ભગવાનને સંભાળવાનો અભ્યાસ કરીએ. એ જ કરવા જેવો અભ્યાસ છે. ખૂબ સરસ આ પ્રસંગ ચાલે છે. એક બે સરસ વાત, કારણ કે મેં જેમ તમને હમણાં કહ્યું, બધું જ આપણે કરીએ છીએ પણ ભગવાનને સંભાળવાનું થાય, ભગવાનને ભજવાનું થાય ત્યાં આપણે પાછા પડીએ છીએ. હમણાં થોડા દિવસ પહેલા સંતોની સભામાં ગુરુજીએ વાત કરી, સંતો ભજનનો અભ્યાસ કરો. રાત્રે ઊંઘ ઉડી જાય તો પથારીમાં બેઠા થઈ જઈએ, થોડી હાથમાં માળા લઈ આંખ બંધ કરી ભગવાનનું કાં ધ્યાન કરીએ, આવું અંગ પાડો. આપણને હૃદયમાંથી થવું જોઈએ કે મારે ભગવાનને સંભાળવા છે, ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનને રાજી કરવા છે. કાયદાકી કાનૂની ભજન તો આપણે કરીએ છીએ, આરતીનો ઘંટ પડે એટલે ભેગા થઈ જઈએ, પણ એ કાયદાકીય ભજન, કાનૂની ભજન, હૃદયનું ભજન નથી. એમાં ઘણી વાર આપણે હૃદય રેડવાનું ચૂકી જઈએ છીએ. ફોર્માલિટી થાય છે, ફોર્મલ ભજન છે, ઇન્ફોર્મલ નથી. બાહ્ય ભજન છે, આંતરિક ભજન નથી. ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહ્યું ને, અંતરથી ભજન કરતા શીખવું. ગોપાળાનંદ સ્વામી વાતોમાં બહુ સરસ લખ્યું,
સ્થૂળ દેહમાં કરેલું ભજન સ્થૂળ દેહના દોષને ટાળે છે. ગોપાળાનંદ સ્વામીની આ વાત સમજવી બહુ અઘરી છે. સ્થૂળ દેહમાં કરેલું ભજન સ્થૂળ દેહના દોષ ટાળે છે, સ્થૂળ દેહના વિકાર ટાળે છે, પણ સૂક્ષ્મ દેહના નથી ટાળતું. સૂક્ષ્મ દેહના વિકાર ટાળવા માટે, કારણ શરીરના વિકાર ટાળવા માટે અંતરથી ભજન કરતા શીખવું જોઈએ, આત્માથી ભજન કરતા શીખવું જોઈએ, આત્મા રૂપ થઈને ભજન કરતા શીખવું જોઈએ. વિચારો તમે. અરે એવા એવા સત્સંગના દાખલાઓ છે, એવા એવા દાખલા. સમાધિ વાળા હતા, સમાધિ થતી હતી છતાં વાસના નહોતી ટળતી. કેમ? અંતરથી ભજન થાય તો જ વાસના ટળે. કારણ શરીરમાં વાસના રહી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, મહારાજ કે ઉપર કોઈ રોગ થયો હોય તો ઉપર દવા લગાવે તો રોગ મટે, પણ અંદર રોગ થયો હોય પેટની અંદર અને ઉપર દવા કરે એનાથી રોગ ન ટળે. એ તો દવા અંદર જાય તો અંદરના રોગને ટાળે. એમ આપણે સ્થૂળ દેહથી પણ ભજન કરવાનું છે, સૂક્ષ્મ દેહથી પણ ભજન કરવાનું છે, અને કારણ શરીરથી એટલે આત્મારૂપે થઈને પણ ભજન કરવાનું છે. પણ આમાં સૌથી મહત્વનું ભજન આત્મારૂપે અંતરથી મનથી જ ભજન, ખરેખર સાચું ભજન તો ત્યાંથી જ થાય. જે શ્રીજી મહારાજે લોયામાં સાતમા વચનામૃતમાં વાત કરી, બ્રહ્મરૂપ થાય એને ભગવાનની ભક્તિનો અધિકાર છે. અને એટલા માટે આપણા મંદિરમાં જો વારંવાર આપણે આયોજન કરીએ, વચનામૃતની પારણનું આયોજન કર્યું આપણે પાઠનું, ઘણા ભક્તોએ પહેલી વાર વચનામૃત વાંચેલું, સત્સંગમાં જન્મેલા હરિભક્તોએ પણ પહેલી વાર વચનામૃત વાંચેલું. ખબર છે ને તમને, આપણે નિયમ આપ્યા પછી એ લોકોએ સામેથી નિયમ લીધા, ભક્ત ચિંતામણીનો પાઠ રાખ્યો, પહેલી વાર ભક્ત ચિંતામણી વાંચી, એવા હરિભક્તો હતા. નથી કરવું એમ નથી, કોઈ ટકોર કરનાર હોય, કોઈ કેનાર હોય તો કરવું છે, કોઈ રસ્તો બતાવનાર હોય તો ચાલવું છે, રસ્તો જોયો નથી તકલીફ એ છે. સમજો છો ને? એટલે આજે આપણે આ સંકલ્પ કરીએ. ગુરુજી એટલા માટે વારંવાર કહે, પિયુડા મહારાજનો પાટોત્સવ આવે છે, તમે સંતો જાજુ ભજન કરજો અને બીજા પાસે જાજુ કરાવજો. એટલા માટે આપણે સંતો વારંવાર કહીએ, નિયમ લેજો, નાનામાં નાનો નિયમ લેજો. એ બાને પણ આપણને ભજન કરવાની ટેવ પડે, એ બાને પણ આપણા સોફા પર બેસીને ટીવી જોવાની નહીં, વંદુના પદના પાઠ કરવાની આદત પડે, એ બાને પણ આપણને ક્યારેક વચનામૃત સ્વામીની વાતો હાથમાં માળા લઈને ભજન કરવાનું મન થાય. આપણા મુખાસનવાળા ભરતભાઈ છે, એકવાર બહુ રાત્રે મોડે ફોન આવ્યો એમનો. મેં કીધું, ભાઈ આટલી મોડી રાત્રે તમારો ફોન? મને એમણે વાત કરી કે સ્વામી, આજે કથા સાંભળતો પ્રશ્ન મને બહુ ખૂંચવી નાખ્યો, એટલે પ્રશ્ન પૂછવા. મેં કીધું, આટલી રાત્રે મોડી રાત્રે? મને કે સ્વામી, મારે દરરોજ 300 માળાનો નિયમ છે. ત્યારે એમણે ચાતુર્માસમાં કહી લીધું હશે, 300 માળાનો નિયમ. આપણા હરિભગત, હા તમે વિચારો, આપણને એમ થાય. ગુરુજી કહે છે ને, આજે દાદા ખાચર જેવાય છે, આજે પર્વતભાઈ જેવાય છે, આજે ઝીણાભાઈ ને ગોરધનભાઈ જેવા છે, એને જોનારી આંખો નથી, કમળાવાળી આંખો જાજી છે. આજે જીવબાન લાડુબા જેવા હરિભક્તો છે, આજે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા સંતો છે. આજે આ સત્સંગ પ્રગટનો છે, મહારાજ પ્રગટ, સંતો પ્રગટ, હરિભક્તો પ્રગટ, મુક્તો પ્રગટ, પ્રગટ પ્રગટ ને પ્રગટ છે. પણ આ ભજનનું અંગ પાડ્યું હોય ને તો આ બધું થાય. બધાનું મૂળ ભજન છે, આપણા મનને પવિત્ર કરે છે, આપણા મનને શાંત કરે છે, આપણા મનને સ્થિર કરે છે, આપણા મનને ભગવાન તરફ વાળે છે. આ કામ કોણ કરે છે? ભજન. એટલે વંદુના પદના પાઠ, સ્વામિયણ મંત્ર જાપ, જાપ જે ગુરુજીએ નિયમ આપ્યા છે પાટોત્સવ નિમિત્તે, તમે બધાએ લીધા છે. જો ન લીધા હોય તો હજી પણ અમારી વિનંતી છે, જરૂરથી ઓનલાઈન આપણું ફોર્મ છે, કંઈક નાનું નિયમ લેજો જ અવશ્યપણે, અને થોડું ઘણું ભજન કરજો. કથા સાંભળીએ છીએ, આ થિયરીકલ છે, અને ભજન કરીએ છીએ, બોલો, પ્રેક્ટિકલ છે. હું કથામાં દ્રષ્ટાંત આપું છું ને, રેસીપી લખવી પેંડાની, બરાબર, પેંડા બનાવવા, પેંડાની સુગંધ લેવી અને પેંડા જમવા, આ ચારમાં શ્રેષ્ઠ કયું? તરત બોલ્યા લો બધા, છે એક જ મત, આમાં બે મત થાય જ નહીં. રેસીપી લખીએ છીએ, આનંદ થાય પેંડા બનાવશું,
પેના બનાવીએ છીએ આનંદ થાય, પેનાની સુગંધ આવવા મળે આનંદ થઈ જાય, પણ વધારે વધારે આનંદ ક્યાંથી થાય? સર્વોપરી આનંદ ક્યારે થાય? સ્વાહા. બસ એવી જ રીતે ભજન છે ને એ સર્વોપરી આનંદ છે. કેવો આનંદ છે? સર્વોપરી આનંદ છે. એમાં ભગવાનની મૂર્તિ, ભગવાનને પોતાની મૂર્તિનું જેટલું સુખ આવે છે એટલું સુખ તન્મય થઈને ભગવાનની મૂર્તિ સંભાળે છે આત્માને પણ આવે છે. એટલું સુખ, જેટલું ભગવાનને સુખ આવે છે એટલું સુખ, પણ તન્મય થઈ, એકાગ્ર થઈ, મન બુદ્ધિ ચિત્ત અહંકારને પરોવી આત્મારૂપ થઈ ભજન કરે ત્યારે. માટે આવી રીતે ભજન કરવાનું અંગ પાડીએ. અને જે ભક્તોએ નિયમ ન લીધા હોય તો જરૂરથી તમે નિયમ લેજો. અદ્ભુત મહારાજની આ વાત આપણે એક બે દ્રષ્ટાંત સાથે આવતીકાલે વિશેષ સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.